ક્યારે બનશે નવીન પોલીસ સ્ટેશન? બે વાર ઈસરી પંચાયત દ્વારા જમીન ફરવાઈ, છતાં પણ ઈસરી પોલીસ સ્ટેશન છેલ્લા 12 વર્ષથી ક્વાર્ટર્સમાં ચાલે છે. નવીન પોલીસ સ્ટેશન માટે ઈસરી પંચાયત દ્વારા બે વાર જમીન ફાળવવામાં આવી, જેમાં પહેલા પંચાયતના સર્વે નંબર 772માં જમીન ફરવાઈ, પરંતુ જમીન ઓછી પડતા ફરીથી સર્વે નંબર 782 ફરવાયો હતો. આમ છતાં બે વાર જમીનની ફાળવણી કરાઈ, છતાં પોલીસ સ્ટેશન કેમ નથી બનતું એ સવાલ ઊભો છે. ત્યારે આ બાબતે ગામના આગેવાનો તેમજ અગ્રણીઓએ ગાંધીનગર જઈને રજૂઆત કરી છે, છતાં હજુ સુધી ઈસરી પોલીસ સ્ટેશન નવીન મકાન માટે ઝંખી રહ્યું છે. ઈસરી પોલીસ સ્ટેશનની વાત કરીએ તો હાલ 70થી વધુ ગામનો સમાવેશ ઈસરી પોલીસ સ્ટેશનમાં છે. 35થી વધુનો સ્ટાફ હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે ઈસરી પોલીસ સ્ટેશનનો દરજ્જો પ્રાપ્ત થયો હોવા છતાં હજુ સુધી નવીન પોલીસ સ્ટેશન નથી બની રહ્યું, ત્યારે આ બાબતે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ ન જાણે પ્લાન ન હોય તેવું હાલ તો ઈસરી પોલીસ સ્ટેશન જોઈને લોકોમાં ચર્ચા જાગી છે. બીજી બાજુ પંચાયત દ્વારા પણ બે વખત જમીન આપવામાં આવી, છતાં કેમ પોલીસ સ્ટેશન નથી બનતું તે સવાલ ઊભો થયો છે. ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર જાગે અને ઝડપથી નવીન પોલીસ સ્ટેશન બને તેવી સ્થાનિકોનો માંગ સેવાય છે. અને જો ઈસરી પોલીસ સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ગાંધીજીના માર્ગે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી. શ્રીનો વતની છું. અમારા ગામમાં આઉટપોસ્ટ ઇન્ડસ્ટ્રીટ વખતે મંજૂર થયેલું અને ત્યારથી કાર્યરત હતું. એ પછી ભાજપ સરકારના આવ્યા પછી ઈસરી પોલીસ સ્ટેશનની મંજૂરી મળી અને એનું બાંધકામ ચાલુ થઈ જશે એવું ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવી, અને કેટલાય સમય સુધી એની વાતો ચાલી કે હવે ચાલુ જ થાય છે, આપણું બાંધકામ ચાલુ થાય છે. અને પછી એમ કરતાં પાછી આવી કે ભાઈ ઈસરીમાં જમીન ઓછી પડે છે, માટે જમીન ફળવાય તો બને. એટલે પાછું ઈસરીમાંથી એક અમારું યુવક મંડળની જે જમીન હતી એ પોલીસ સ્ટેશનના નામે ફાળવી, એ પણ ઓછી પડી. એટલે એક બીજો નંબર હતો જમીનનો, એને પોલીસ સ્ટેશનના નામે ફાળવ્યો. એ બંને હાલ પોલીસ સ્ટેશનના નામે જ છે, તેમ છતાં હજુ સુધી કામ ચાલુ થતું નથી અને એ કામ અટકી રહ્યું છે. કયા કારણથી અટકી રહ્યું છે એ અમને કંઈ ખબર પડતી નથી. અમને તો એવું લાગે છે કે કદાચ આ સરકાર મોટા કોઈ નેતાને લાઈને ઉદ્ઘાટન કરવા માગતી હોય એવું બને, એટલા માટે અટકી રહ્યું હોય. તો પણ એવું સત્વરે હાથ ઉપર લે તો સારી વાત છે, નહીં તો પછી અમે આના માટે કાં તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું.